विश्व हिंदू परिषद द्वारा हाल की परिस्थिति ने लेने एक हेल्पलाइन नंबर चालू करवामां आव्यो। देशभर में जेहादी मानसिकता धरावता लोको सर तनसे जुदानी थियरी पर जे हत्याओ करीने देशभर में भयनो माहौल बनावी रह्या छे अने दरेक जग्याए धमकीओ आपी भयनो माहौल उभो करी देश अने हिंदू समाज ने भयभीत करवानो प्रयत्न करी रह्या छे, जेने लईने गुजरातना त्रण जोन में आ नंबर जाहेर करवामां आव्यो छे, जेमां त्रण मुख्य महानगर अमदावाद सूरत अने राजकोट केन्द्रों पर नंबर जाहेर करायो छे। युवकों सहित देशभर में हिंदुओं ने जे रीते धमकी मळी रही छे तेने लई विश्व हिंदू परिषद अने बजरंग दल द्वारा हिंदू हेल्पलाइन शुरू करवानो निर्णय कर्यो छे। રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા હિન્દુ સમાજના લોકોને ખાસ કરીને નુકસાનનો જે કેસ બન્યો પછી એક પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે, કાં તો એમને સર કાપી નાખવામાં આવશે, એમને હત્યા કરી નાખવામાં આવશે, એવી કોઈ ને કોઈ પ્રકારની ધમકીઓ મળતી રહી છે અને એના કારણે એક આતંકનો ભયનો માહોલ આખા દેશભરમાં ફેલાઈ રહ્યો છે। એને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે નક્કી કર્યું કે સમાજના હિન્દુ બાંધવોની બહારે વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા છે જ અને બજરંગ દળ પણ એની સાથે જ છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ વિશ્વ હિન્દુ પરિષદનો એક ભાગ જ છે। કુલ મિલાકર સમાજને એક શક્તિ આપવા માટે, એનું મનોબળ વધારવા માટે એ માનસિકતા સાથે એક હેલ્પલાઈન અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને એ હેલ્પલાઈન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્રણેય પ્રાંતોમાં, એટલે કે સુરત, અમદાવાદ અને રાજકોટ